સ્વાધ્યાય 2.2 ક્વેશ્ચન નંબર 2 નો પહેલો પ્રશ્ન જોયો. બીજા પ્રશ્નની વાત કરીએ. અહીંયા પણ શૂન્યનો સરવાળો ને ગુણાકાર આપણને આપેલો છે, તે પરથી આપણે બહુપદી શોધવાની છે. ચાલો આપણે આનો ઉકેલ મેળવીએ. સૌપ્રથમ તો ધારો કે p of x is equal to x square plus bx plus c ના શૂન્ય આલ્ફા અને બીટા છે. अल्फा ने बीटा छे. हवे अपने शून्य नो सरवाळो आपेलो छे. शून्य ना सरवाळो मूके शून्य नो सरवाळो એટલે બંને શૂન્ય નો સરવાળો એટલે કે अल्फा प्लस बीटा. શૂન્ય ના સરવાળા નું સૂત્ર બોલીએ શું આવશે? શૂન્ય ના સરવાળા નું સૂત્ર -b / a બરાબર. આપણે શૂન્ય નો સરવાળો શું આપેલો છે? તો કે √2. આના બરાબર આપણે શું ધારી લેશું? કે ધારતા. આના બરાબર શું ધારશું? આપણે કે ધારતા, કે ધારી લઈએ. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે શૂન્યનો સરવાળો ને ગુણાકાર આપેલો હોય ત્યારે બહુપદી શોધવા માટે આપણે કોની કોની જરૂર પડવાની છે? તો કે a b અને c. ચાલો હવે આપણે બીજા સ્ટેપ ની વાત કરીએ. તો બીજા સ્ટેપ માં અમે વાત કરી લીધી એમ કે a અને b બંને સાથે છે, આના બરાબર આ કહેવાય, આના બરાબર આ કહેવાય. ચાલો આપણે b ને કરતા આ બનાવીએ તો ઇક્વલ ની આ બાજુ √2 છે તે છેદમાં આવશે અને આ a છેદમાં છે તે ક્યાં જતા રહેશે? ઇક્વલ ની પેલી બાજુ અંશમાં જતો રહેશે. તો -2 √2 અંશ વાળું છેદમાં આવ્યું, છેદ વાળું અંશમાં જતો રહેશે. બરાબર કે હવે આના બરાબર આ પણ કહી શકાય, આના બરાબર આ પણ કહી શકાય. તો આપણે -b / √2 બરાબર શું લખશું? કે એટલે કે આના બરાબર આહા, આના બરાબર આહા. ઓર a બરાબર શું મળશે આપણને મૂલ્ય? કે અહીંયા આપણને a નું મૂલ્ય મળી ગયેલું છે, એ કરતા બની ગયો છે. હવે આ પદમાંથી આપણે b નું મૂલ્ય શોધવાનું છે. બીને કરતા બનાવો હોય તો આ છેદમાં છે, આ સંબંધમાં ક્યાં સંબંધમાં જશે? તો કે ગુણાકારના સંબંધમાં જશે. તો શું આવશે? √2. કે અહીંયા બીનું મૂલ્ય માઇનસ છે, બંને બાજુ માઇનસ વડે ગુણ્યા, માઇનસ માઇનસ આ પ્લસ થઈ જશે, અહીંયા શું આવશે? −√2. કે વિદ્યાર્થી મિત્રો આપણને a અને b નું મૂલ્ય મળી ગયું. હવે શૂન્યના ગુણાકારના આધારે આપણે c નું મૂલ્ય શોધીએ. શૂન્યના ગુણાકાર છે આલ્ફા ઇન્ટુ બીટા. યાદ કરો શૂન્યના ગુણાકારનું સૂત્ર શું છે? એનું સૂત્ર તો કે c / a. આપણને રકમમાં શું આપેલું છે શૂન્યનો ગુણાકાર? તો કે 1/3. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોયું તેમ અહીંયા આપણને a ની વેલ્યુ મળી ગઈ છે. તો અહીંયા a ની જગ્યાએ આપણે શું લખી નાખીએ? તો કે k લખી નાખીએ. c / k is equal to 1/3. ચાલો c ને કરતા બનાવશું તો આ k છેદમાં છે, અંશમાં ગુણાકારમાં જશે. તો k into 1 એટલે કે k / 3. c નું મૂલ્ય આપણને મળ્યું k / 3. ચાલો હવે a b c નું મૂલ્ય માંગેલ બહુપદી ની અંદર મૂકી દઈએ. હવે p of x is equal to x square plus bx plus c ની અંદર a b c ની વેલ્યુ આપણે મૂકી દઈએ. એની જગ્યાએ શું લખશું? તો કે k એની સાથે ચલ આવશે x square. b ની જગ્યાએ શું લખશું? તો કે √2 k, પણ આગળ શું છે? માઇનસ. અહીંયા શું છે? પ્લસ. પ્લસ માઇનસ શું આવશે? માઇનસ. b ની જગ્યાએ શું લખશું? હવે √2 k ચલ આવશે x. ચાલો આગળ વધીએ. c ની જગ્યાએ લખશું k / 3. વિદ્યાર્થી મિત્રો આ બહુપદી ની અંદર થી આપણે k ને શું કાઢ નાખશું? કોમન કાઢ લઈએ તો શું આવશે? k into x square minus √2x plus એથી k કોમન નીકળાય તો એનો વધે તો શું હશે? 1/3. હવે આગળ અહીં આપણને બહુપદી મળે છે x² √2x + 1/3. જો આપણે અને લસા લઈ લેવો હોય તો આપણે લસા પણ લઈ શકીએ છીએ, અને લસા લીધા વગર એમને રાખવી હોય તો પણ ચાલે. જો આપણે લસા લેવો હોય તો અહીંયા 3 છે, આના છેદમાં કશું નથી, અહીંયા છેદમાં કશું નથી, તો છેદનો લસા આવશે 3. તો આ 3 ને તમે અહીંયા પણ ગુણી શકો છો, અહીંયા પણ ગુણી શકો છો, અને છેદમાં 3 લખી 3 ને તમે કોમન કાઢી શકો છો. એ પ્રકારે પણ પ્રોસેસ કરી શકો છો. આગળના પ્રશ્નની વાત કરીએ. હવે પાંચમા પ્રશ્નની વાત કરીએ તો પાંચમા પ્રશ્નમાં શૂન્યનો સરવાળો આપેલો છે -1/4, શૂન્યનો ગુણાકાર આપેલો છે 1/4. આગળ વધીએ એમાં પણ ધારી લઈએ. ધારો કે
p of x is equal to x square plus bx plus c na sunyo alpha ane beta chhe. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. શૂન્યના સરવાળાનું સૂત્ર આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બી અપોન એ. આપણને શૂન્યનો સરવાળો આપેલો છે માઇનસ વન અપોન ફોર. આના પછીનું પદ શું આવે છે તમે જાણો છો, પેલા સૂત્ર પછી જે આપણને સરવાળો આપેલો હોય તે. ત્યારબાદ આપણે શું ધારી લઈએ, એ ધારી લઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. હવે અહીંયા a અને b બંને સાથે છે, આપણે જાણીએ છીએ કોઈ બહુપદી શોધવા માટે આપણે a b અને c નું મૂલ્ય જોઈએ. તો અહીં a અને b બંને સાથે છે તો આપણને બંને સાથે મળશે નહીં, તો આના બરાબર આ પણ કહેવાય. તો આપણે અંશ અને છેદને પરિવર્તન કરી નાખીએ. છેદ છે તે અંશમાં જતો રહેશે, અંશ છે તે છેદમાં આવતો રહેશે. તો અહીંયા આવશે માઇનસ b અપોન માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ એ અપોન ફોર ઇઝ ઇક્વલ ટુ કે. હવે આ બંને માઇનસ જશે, માત્ર વધશે શું આપણને બી અપોન વન, એટલે કે બી ઇઝ ઇક્વલ ટુ એ બાય ફોર ઇઝ ઇક્વલ ટુ કે. હવે આપણે જાણીએ છીએ આના બરાબર આ પણ કહી શકાય, આના બરાબર આ પણ કહી શકાય. ચાલો વિદ્યાર્થી મિત્રો બી ઇઝ ઇક્વલ ટુ આપણને બી નું મૂલ્ય શું મળશે, કે મળશે. હવે તેવી જ રીતે a બરાબર 4 is equal to k લઈએ, એને કરતા બનાવીએ તો એનું મૂલ્ય આપણને શું મળશે, 4k. અહીંયા આપણને શૂન્યના સરવાળામાંથી a અને b નું મૂલ્ય મળ્યું છે. હવે શૂન્યના ગુણાકારની વાત કરીએ, શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા. શૂન્યનો ગુણાકાર નું સૂત્ર મારીએ શું આવશે, c upon a બરાબર. એનો ગુણાકાર કેટલો આપેલો છે રકમની અંદર, તો કે 1 upon 4. અહીંયા કોઈ અચળાંક આપણે ધારશું નહીં, કેમ કે અહીંયા આપણને એની વેલ્યુ એના આગળના સ્ટેપમાં મળી ગઈ છે. c upon એની જગ્યાએ શું લખશું, તો કે 4k is equal to 1 by 4. c ને કરતા બનાવીએ, c is equal to 4k by 4. અંશ અને છેદ આ બંને ગુણાકારના સંબંધમાં છે, અહીંયા છેદમાં છે, ગુણાકારના સંબંધના આધારે આ બંને ઉડી શકશે. માત્ર c ની વેલ્યુ આપણને શું મળશે, તો કે k મળશે. હવે વિદ્યાર્થી મિત્રો a b c ની વેલ્યુ ને આપણે ક્યાં મૂકશું, તો કે આપણે માંગેલ બહુપદી જે છે એની અંદર મૂકી દઈએ. હવે p of x is equal to x square plus bx plus c. ચલો એની વેલ્યુ અહીં મૂકીએ, એની જગ્યાએ શું મૂકશું, તો કે 4k. 4k ચલ કોણ આવશે, x square. b ની જગ્યાએ શું મૂકશું, તો કે b ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે, તો કે b ની જગ્યાએ આપણે k મૂકશું, kx. c ની જગ્યાએ શું મૂકશું, તો કે k મૂકશું. ચલો ત્રણેય પદમાંથી આપણે કોમન કાઢ લઈએ, k અંદર શું આવશે, 4x square plus અહીંથી k નીકળી જશે શું વધશે, x. અહીંથી k નીકળી જશે શું વધશે, કઈ ન વધે તો શું મળશે, x. ચાલો વિદ્યાર્થી મિત્રો આથી માંગેલ બહુપદી આપણને શું મળશે, માંગેલ બહુપદી p of x is equal to 4x square plus x plus 1 છે. આપણે ચકાસણી પણ કરી શકીએ છીએ કે આ બહુપદીના શૂન્યનો સરવાળો અને આ સરવાળો બંને સમાન હશે તો આ બહુપદી છે માંગેલ બહુપદી હશે. વિદ્યાર્થી મિત્રો આપણે બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકારના આધારે આપણે બહુપદી શોધતા શીખ્યા. હવે આગળનો ટોપિક છે બહુપદી માટે ભાગ પ્રવિધિ. કોઈ પણ બે બહુપદી હોય એનો ભાગાકાર, એની શેષ, એનો ભાગફળ કેવી રીતે મેળવી શકાય છે. તો સૌપ્રથમ તો આપણે અંકોની વાત કરીએ, તો આપણે કોઈ સંખ્યા દાખલા તરીકે 17 છે, 17 ને આપણે બે વડે ભાગીએ, 17 ને બે વડે આપણે ભાગીએ છે. તો આપણે ઘડિયાળના આધારે જોઈએ તો 2 8 16 મળે છે. હવે આ બંને પદની આપણે બાદબાકી કરીએ તો અહીં આપણને શું મળે છે, 1 મળે છે. નવમાની અંદર આપણે ભાગ પ્રવિધિ જોઈ લીધી છે, ફરી વાતે જોઈએ જોઈએ તો મતલબ એવો છે કે જે સંખ્યાને આપણે ભાગીએ છે તેને ભાજ્ય કહેવાય, જેના વડે ભાગીએ છે તેને ભાજક કહેવાય, અને જે ઉપર આપણને જે મળે છે તેને ભાગફળ કહેશું. છેલ્લે જે લાસ્ટમાં જે આપણને મળે છે તેને આપણે શું કહેશું, શેષ કહેશું. અકળાઓની અંદર આપણે કોઈ પણ સંખ્યાને કોઈ બીજી સંખ્યા વડે ભાગીએ છીએ.
ત્યારે આપણે ખ્યાલ આવે છે કે જે સંખ્યા વડે આપણે ભાગીએ છીએ તેને ભાજક કહેવાય, જે સંખ્યાને ભાગીએ છીએ તેને ભાજ્ય કહેવાય, ઉપર જે આપણે જે મળે છે તેને ભાગફળ કહેશું અને છેલ્લે જે લાસ્ટમાં જે વધે છે તેને આપણે શું કહીએ છીએ, શેષ કહીએ છીએ. હવે ક્યારે અહીંયા એવું મતલબ પણ થાય છે કે 17 ને આપણે 2 વડે ભાગીએ છીએ તો શેષ આપણને 1 મળે, શેષ કઈ વધે છે, મતલબ એવું થાય કે આ 2 એ 17 નો અવયવ નથી. બરાબર, હવે આગળ આપણે બીજી વાત કરીએ કે કોઈ સંખ્યા આપણે 16 લઈએ, 16 ભાગ્યા આપણે 2 કરીએ તો 2 8 16 મળે છે. અહીંયા બંનેની બાદબાકી કરીશું તો આપણને શું મળે છે, શેષ 0 મળે છે. એનો મતલબ એવો પણ કહી શકીએ કે 2 એ 16 નો અવયવ છે, કેમ કે 16 ને 2 વડે આપણે ભાગીએ તો શેષ કેટલી મળે છે, 0 મળે છે. આ આંકડાની અંદર વાત કરી. હવે આપણે બહુપદીની અંદર વિસ્તૃત ચર્ચા કરીએ કે કોઈ બે બહુપદી, આંકડાઓની અંદર તો આપણે ભાગાકારની રીતો શીખાત છે, હવે બહુપદી વડે આપણે ભાગાકારની વાતો કરીએ કે જો p ઓફ x અને g ઓફ x બે બહુપદીઓ હોય, બે બહુપદીઓ હોય જ્યાં g ઓફ x ડઝ નોટ ઇક્વલ 0. પહેલા તો આપણને વાત આવશે કે p ઓફ x અને g ઓફ x શું છે, શા માટે g ઓફ x ડઝ નોટ ઇક્વલ 0. આપણે આગળ જોઈએ કે બે બહુપદીઓ છે p ઓફ x અને g ઓફ x. બહુપદીને અલગ અલગ નામ તમે આપી શકો, p ઓફ x નામ આપી શકો, g ઓફ x આપી શકો, s ઓફ x આપી શકો, કોઈ પણ તમે નામ આપી શકો છો. ધેન g ઓફ x ડઝ નોટ ઇક્વલ 0 તથા p ઓફ x અને g ઓફ x બે બહુપદી હોય જ્યાં g ઓફ x ડઝ નોટ ઇક્વલ 0, તો એવી બહુપદીઓ q ઓફ x અને r ઓફ x શોધીએ કે જેથી બે બહુપદી આપણને આપેલી છે. આપણે આંકડાઓની અંદર વાત કરી કે કોઈ પણ સંખ્યાને દાખલા તરીકે આપણે 17 ને 2 વડે ભાગી 2 8 16 અને શેષ આપણને 1 વધે છે, તો વાત કરીએ p ઓફ x એટલે જે સંખ્યા ને આપણે ભાગીએ છે, જે સંખ્યા વડે ભાગીએ છે તે g ઓફ x છે, q ઓફ x એટલે કે જે ભાગફળ મળે છે તે છે, અને r ઓફ x એટલે જે શેષ મળે છે તે છે. આપણે હમણાં જોઈએ તો બે બહુપદી p ઓફ x અને g ઓફ x આપેલી હોય જ્યાં g ઓફ x ડઝ નોટ ઇક્વલ 0, તો એ બે બહુપદી આપણે મેળવીએ. પહેલા માત્ર આપણી પાસે બે જ બહુપદી હતી, બાકીની બે બહુપદી આપણને મળે છે, એટલે કે q ઓફ x અને r ઓફ x મળે છે. તો કેવી રીતે મળે છે, તો વાત કરીએ p ઓફ x એવી શોધીએ કે જેથી p ઓફ x ઇઝ ઇક્વલ ટુ g ઓફ x ઇનટુ q ઓફ x પ્લસ r ઓફ x. વિસ્તૃત ચર્ચા આપણે અહીંયા કરીએ કે જે સંખ્યા છે આપણે વાત કરતા હતા તેમ કે અહીંયા દાખલા તરીકે 17 છે, અહીંયા આપણે 2 લઈએ તો જે જેને આપણે ભાગીએ છીએ તે છે p ઓફ x, જેના વડે ભાગીએ છીએ તે છે g ઓફ x, અને આપણે શું કહેશું તો કે ભાજ્ય, અને શું કહેશું તો કે ભાજક, જે ભાગફળ આપણે મળે એને g ઓફ x કહેવાય, ભાગફળ કહેશું. અંતે આપણને જે મળે છે દાખલા તરીકે 17 ભાગ્યા 2 2 8 16 શેષ મળે છે, એને આપણે શેષ કહીએ છીએ, અને બહુપદીના આધારે એને આપણે શું કહીએ છીએ, r ઓફ x કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, 17 ને 2 વડે ભાગી 2 8 16 એક શેષ મળે, શેષને આપણે બહુપદીના સંકેતના આધારે વાત કરીએ તો એને r ઓફ x કહેવાય. જે સંખ્યાને આપણે ભાગીએ છીએ તેને p ઓફ x આપણે બહુપદી છે અને ભાજ્ય કહેવાય, જેના વડે ભાગીએ છીએ તેને ભાજક કહેવાય, એને સંકેતમાં g ઓફ x કહેવાય. ઉપર જે આપણને મળે છે જે અન્ય નવી બહુપદી મળે છે, આ બંને નવી બહુપદી છે, q ઓફ x અને r ઓફ x આપણને જે શોધવાની વાત છે તે q ઓફ x અને r ઓફ x, સોરી અહીંયા q ઓફ x આવશે, q ઓફ x અને r ઓફ x જે આપણને મળે છે એ બંને નવી બહુપદી મળે છે, એને ભાગફળ અને શેષ કહેશું. હવે આગળ વાત કરીએ કે જ્યાં
x is equal to 0 જ્યાં r of x is equal to 0 અથવા r of x ની ઘાત નાની હોય કોના કરતા g of x ની ઘાત કરતા ત્યાં સુધી આપણે આ પ્રોસેસ ને ચાલુ રાખવાની જ્યાં સુધી r of x ની ઘાત છે એ g of x ની ઘાત કરતા કેવી થઈ જાય નાની થઈ જાય ત્યાં સુધી આપણે ભાગ પ્રવૃત્તિ ને ચાલુ રાખશું એક નોટ કરીએ કે જો r of x is equal to આપણને 0 મળે એટલે કે સાહેબ શેષ 0 મળે r of x is equal to 0 એટલે કે સાહેબ આપણને શેષ જો 0 મળે અહીં 0 મળતી છે નહીં જો આપણને 0 મળે તો g of x અને q of x ને બહુપદી p of x ના અવયવ કહેવાય શું કહેવાય અવયવ કહેવાય કે જો આપણને શેષ 0 મળતી હોય તો આ g of x અને આ q of x આ બહુપદીના શું છે અવયવ છે આપણે અહીંયા શેષ 0 મળતી નથી એટલા માટે આપણે એમ ન કહી શકીએ કે 2 એ 17 નો અવયવ છે પણ જો અહીંયા 16 હોત તો 2 ને આપણે 16 વડે ભાગીએ તો 2 8 16 તો 2 અને 8 એ 16 ના શું બને અવયવ બને પણ અહીંયા એવું બનતું છે નહીં એનો મતલબ એવો છે કે જો તમે ભાગ પ્રવૃત્તિની અંદર તમને શેષ 0 મળતી હોય તો આ ભાજક અને ભાગફળ એટલે કે g of x અને q of x ને આ બહુપદીના શું કહેવાય અવયવ કહેવાય બીજી વાત કરીએ કે જો a બહુપદી p of x નું શૂન્ય હોય a કોઈ એક આપણે શૂન્ય નું નામ આપીએ છીએ a કે જો a એ કોઈ બહુપદી નું શૂન્ય હોય તો x માઇનસ a તેનો અવયવ થાય કે જો કોઈ સંખ્યા છે એ બહુપદી નું શૂન્ય હોય તો એ સંખ્યા જો એ પ્લસ હશે તો અહીં માઇનસ આવશે માઇનસ હશે તો જો શૂન્ય પ્લસ હશે તો એનો અવયવ x માંથી બાદ થશે અને માઇનસ હશે તો x પ્લસ તે શૂન્ય આવશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે આગળ વાત કરીશું કે બહુપદીની ભાગ પ્રવૃત્તિની સ્ટેપ વાઇઝ કેવી રીતે આપણે પ્રોસેસ કરશું વિદ્યાર્થી મિત્રો ભાગ પ્રવૃત્તિ ને આપણે થિયરી જોઈએ હવે ઉદાહરણ 6 ની અંદર આપણે વાત કરી છે 2x² + 3x + 1 ને x + 2 વડે ભાગો એટલે કે આ બહુપદી ને આ બહુપદી વડે ભાગવાની છે હવે આપણે જે ભાગાકારની રીત જોઈ તે પ્રમાણે આપણે આગળ વાત કરીએ કે અહીંયા આપણને p of x is equal to 2x² + 3x + 1 આપેલ છે અને બીજી બધી બહુપદી છે g of x is equal to x + 2 આપેલા છે એટલે કે આ બહુપદી ને આ બહુપદી વડે ભાગો જો ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ ન આવે કે સાહેબ અંદર બોક્સ ની અંદર કઈ બહુપદી આપણે રાખવાની છે તો જે બહુપદીની બંનેમાંથી જે બહુપદીની ઘાત વધારે હોય તેને આપણે ભાગાકારની અંદર રાખશું એને આપણે કહેશું ભાજ્ય જેની ઘાત નાની હોય તેને આપણે રાખશું બહાર જેને કહેવાય ભાજક તો અહીંયા આપણને બે બહુપદી આપેલી છે ચાલો વિદ્યાર્થી મિત્રો આ બહુપદીને આપણે અહીં લખીએ 2x² + 3x + 1 બીજી વાત બહુપદીના ભાગાકારની અંદર ખાસ વાત યાદ રાખવાની છે કે બહુપદી નું જે પ્રમાણિત સ્વરૂપ છે દરેક બહુપદીને બંને ભાજ્ય અને ભાજક બહુપદીને એને ઘાતના ઉતરતા ક્રમમાં આપણે પહેલા ગોઠવી દેવાની છે જો રકમની અંદર આપણને ન આપેલી હોય તો આપણે સૌપ્રથમ ઘાતને એના ઉતરતા ક્રમમાં ગોઠવી દેશું બીજી વાત છે કે જ્યાં આપણને પદ ક્યાં અમુક ક્વેશ્ચનની અંદર આપણને પદ નહીં આપેલી હોય દાખલા તરીકે અહીં 3x ન આપેલું હોય તો 3x ની જગ્યાએ 2 ઘાત પછી સીધું અચળ પદ હોય તો આ 1 ઘાત વાળા પદની જગ્યાએ તમે ત્યાં 0x લખી શકો છો તો ખાસ યાદ રાખશો કે બંને બહુપદી તેના ઘાતના ઉતરતા
ઘટતા ક્રમમાં છે અહીંયા ક્વેશ્ચન ની અંદર બે ઘાત એક ઘાત અચળ છે અહીંયા પણ એક ઘાત પછી અચળ છે એના બંને પ્રમાણિત સમીકરણ ની અંદર છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ બહુપદી ને આ બહુપદી ને આ બહુપદી વડે ભાગીએ તો અહીંયા આપણે લખશું x + 2 હવે ભાગાકાર ની વાત આપણે આંકડાઓ ની અંદર જોઈલી છે હવે બહુપદી ને આપણે 9 માં ની અંદર જો ભાગાકાર જોયો છે સમજીએ કે પેલા પ્રથમ પદ ની વાત કરી અહીંયા પેલું પદ અને આ પ્રથમ પદ જો હવે અહીંયા આપણે જોઈએ છે 2x² એટલે કે મારે 2 જોઈએ છે અને x² જોઈએ છે મારી પાસે અહીં માત્ર અને માત્ર x આપેલો છે તો અહીં x સાથે હું શું લઉં તો કે 2 થાય તો કે મને ખ્યાલ આવી જાય કે મારે સાથે 2 લઉં તો 2 થાય બીજું અહીંયા x² છે અહીંયા માત્ર x છે તો x ને કોના વડે ગુણો તો x² થાય તો આપણે ખ્યાલ આવી જાય કે મારે જોઈશે 2x કે 2x વડે x ને ગુણીશ ત્યારે 2x² આવશે ફરીવાર પહેલું પદ આ પહેલું પ્રથમ જોવાનું છે આ પ્રથમ પદ જોવાનું છે મારે જરૂર કોની છે તો કે 2x² ની જ્યારે મને અહીંયા શું આપેલું છે માત્ર ને માત્ર x હવે આ x ને કોના વડે ગુણો કે જેથી 2x² થાય તો કે મારે પહેલા અહીં તો 2 વડે ગુણવા પડશે તો અહીં 2 લઉં છું બીજું માત્ર x છે મારે x² જોઈએ છે તો આ x ને કોના વડે ગુણો તો કે x વડે ગુણો કે જેથી 2 × x 2x x × x x² then 2x² ખ્યાલ આવી ગયો ચાલો હવે આ 2x ને આ બંને પદ સાથે આપણે ગુણી લઈએ 2x × 2 આંકડો એટલે કે માત્ર 2 આવશે x × x ચલ x * x એટલે x² વચ્ચે કોની નિશાની આપેલી તો આપણે પ્લસ મૂકી દઈએ ચાલો હવે 2x * 2 કરીએ આંકડાનો ગુણાકાર કરીએ 2 દુને 4 ચલ કોણ આવશે x ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આ બંને પદમાંથી આ બંને પદની આપણે શું કરવાની છે બાદબાકી કરવાની છે અને બાદબાકીના ચિહ્ન આપતા પહેલા હવે આપણે શું કરશું સીધું ચિહ્ન એને નીચે આપી દેશું જે પ્લસ હશે તેને માઈનસ કહી દેશું આ પદ પ્લસ છે તો એને શું કહી દેશું માઈનસ આ પદ પણ કેવું છે પ્લસ તો એને શું કહી દેશું આપણે માઈનસ બંને પદની આપણે શું કરી નાખીએ બાદબાકી કરી નાખીએ શા માટે કેમ કે બંને પદ જો સમાન હશે પણ પ્લસ હશે તો ઉડશે નહીં પણ એક પદ પ્લસ અને એક પદ માઈનસ હશે તો આ બંનેને આપણે શું કરી શકશો ઉડાડી શકશો ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ હવે આ પદ કેવું થઈ ગયું છે અહીં દેખાય છે પ્લસ પણ હવે ખરેખર એનું મૂલ્ય કેવું છે માઈનસ છે ચાલો 3x માંથી 4x જાય એટલે કે 3x માંથી 4x ની આપણે બાદબાકી કરવાની છે તો ખરેખર શું કરાય 4 માંથી 3 જાય તો 1 વધે તો આપણે શું લખશું x મોટાની નિશાની મોટું કોણ છે તો કે 4 છે તો આ નિશાની શું આપશો માઈનસ ઉપરથી શું બાકી રહેશે એને અહીંયા ઉતારી દઈએ તો શું આવશે પ્લસ 1 ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ હવે જેવી રીતે આપણે પહેલા પદની વાત કરી હતી તેવી રીતે હવે આ બીજું પદ બને છે આપણે જોઈએ છે માઈનસ તો આપણે શું લઈ લઈએ પહેલા માઈનસ મારે જોઈએ છે x તો મારી પાસે x છે ઘટે કોણ કઈ ન જે છે તેનું તે હોય તો કોના વડે ગુણી નાખવાનું 1 વડે આપણે માઈનસ જોઈએ છે અહીં માઈનસ નથી એટલે માઈનસ વડે આપણે ગુણશું 1 ને માઈનસ વડે ગુણશું x ને માઈનસ વડે ગુણશું તો માઈનસ x થશે તો આપણે અહીં ભાગ ભાગફળમાં શું લેશું તો કે 1 વડે ગુણશું માઈનસ લઈ લઈએ માઈનસ 1 વડે ગુણી નાખીએ માઈનસ 1 ગુણ્યા x એટલે માઈનસ x અહીંયા 2 આપેલા છે પ્લસ છે આપણે ગુણાકારનો નિયમ જોઈએ છે કે બે પદનો ગુણાકારની અંદર જો એક પદ માઈનસ હોય તો ગુણાકાર કેવો આવશે માઈનસ હવે આંકડાનો ગુણાકાર 2 એકુ 2 હવે આગળ વધીએ આપણે જેવી રીતે આપણે આ પદની અંદર જેમ આ બંને પદની આપણે બાદબાકી કરવી છે તો અહીંયા માઈનસ છે તો એની નિશાની બદલાઈ નાખી કેવી થઈ જશે પ્લસ અહીંયા માઈનસ છે એની નિશાની કેવી થઈ જશે પ્લસ કેમ કે હવે આ પ્લસ માઈનસ બંને કેન્સલ થશે આ બે હવે કેવા વધશે પ્લસ અહીંયા પણ કેવા છે 1 પ્લસ 2 ને કેટલા થશે 3 તો વિદ્યાર્થી મિત્રો આપણને p(x) નું આપેલું છે p(x) આપેલું છે 2x² + 3x + 1 g(x) આપણે શું આપેલું છે રકમની અંદર તો કે સાહેબ x + 2 ચાલો q(x) આપણને ભાગાકારની પ્રવિધિ દ્વારા આપણને શું મળે છે તો કે 2x - 1 જ્યારે શેષ એટલે કે r(x) આપણને શું મળે છે 3 માત્ર આપણે એ જ શોધવાનું છે p(x) g(x) r(x) અને q(x)